श्रीनिवेश रमणीयदर्शनं मन्दहास रुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री सहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्री गुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। लोया धाम मंदिर में बिराजमान पीवड़ा श्री घनश्याम महाराज दिव्य रूपे अपनी साथे सदा रहेला एवा प्राण प्यारा पूज्य गुरुजी, वंदनीय संतो, आप सर्वे वाहला भक्तों ने जय श्री स्वामीनारायण। श्री हरि चरित्रामृत सागर पुर छठु तरंग सातमु भगवान श्री हरि नागड़कामा पधारी पाप अने पुण्यनी वात करसे ए वात आपणे आ तरंग में श्रवण करीशु। हरि चले जब पूर से हरिजन जितने रहाय, पठावन आए सब ही बाजे ले करताय। हरि चले जब पूर से हरि चले जब पूर से हरिजन जितने रहाय, पठावन आए सब ही बाजे ले करताय। भगवान श्रीहरि बोटाद शहर माथी निकली रहिया छे। बोटादना जेटला भक्तो हता वाजिंत्रो लही भगवान श्रीहरि ने पाछळ पाछळ वळावा माटे चाल्या छे। उत्तरपुर के द्वार ही निकसे श्री घनश्याम, उत्तरपुर के द्वार से निकसे श्री घनश्याम। क्षुद्र नदी तिहा उतरे आगे आए सुखधाम, सुखधाम श्री घनश्याम नगर ना उत्तर दरवाजे थी बाहर निकलिया। एक नानी नदी तेने उतरीने आगळ पधार्या, गामथी थोड़ा दूर गया, सहू हरिभक्तोने त्यां उभा राख्या। पछी मनमां कंईक विचार करीने अश्वने दोड़ाव्यो। मुक्तानंद स्वामी अने ब्रह्मानंद स्वामी बंने जेमां बैठा हता ते रथनी पाछळ अश्वने दोड़ावता गया। श्रीहरिनी साथे 10 साधु, 10 पार्षद अने सेवा करनारा 2 वर्णी आटला जणा हता। क्यारेक तो एवं बनतु आ कथा एटले भगवान श्रीहरिना जीवन दर्शन नी झांखी करावती एक आख्यायिका छे। महाराज केवा हता अने महाराज आपणने केवा करवा मागता हता, डगले ने पगले आ कथामां आपणने एम थाय आ ग्रंथना लखनारा आधारानंद स्वामीए 200 वर्ष पहला मारो ग्रंथ कोई वाँचे के नहीं वाँचे, कोई ने मोटो लागसे कोई ने नानो लागसे, 1 लाख चौपाई नो ग्रंथ एकला एकांत में बेसीने स्वामीए लख्यो। ताळियों थी वधावीए महापुरुष ने। केवी नानी नानी बात, भगवान श्रीहरिना जीवननी सौथी वधारे में वधारे वातो
પ્રામાણિકપણે જે ગ્રંથમાં સંગ્રહાયેલી છે એ ગ્રંથ એટલે હરિચરિત્રામૃત સાગર ગ્રંથ. આ ગ્રંથ છે, સાગર નામ છે. ક્યારેક તો એવું બનતું, શ્રીહરિ એકલા પણ ચાલી નીકળતા, કોઈ સેવકને સાથે રાખતા નહીં, તો ક્યારેક એક બે સેવકને સાથે રાખતા, અને જ્યારે જેવો સમય હોય ત્યારે તેવું કરતા. જાજો દબદબો ભબકો કરીને ચાલવું તે શ્રીહરિને રૂચતું નહીં. જેટલી નિસ્પૃહતા હોય તેટલું વધારે પ્રસન્ન રહેતા, પરંતુ સેવક સંતો ભક્તોને જરા પણ ગમતું નહીં. તેથી તે સહુ સંતો ભક્તોને રાજી રાખવા, હેતુ ઉપજાવવા માટે ક્યારેક મોટો સમાજ પણ સાથે રાખતા. જાજો સમુદાય સાથે રાખવો તેને પ્રભુ પોતે પોતાની મોટાઈ ન માનતા. શ્રીહરિની મોટપ તો કંઈક બીજી જ હતી. સત્ય અને અસત્ય એનું મહાયુદ્ધ આ જગતમાં ચાલી રહ્યું છે. મેં કથામાં ઘણી વાર વાત કરી છે, વચનામૃત પ્રથમનું 70મું આપણી આ વર્ષની એક્ઝામના સિલેબસમાં છે. આ વીકનું બધા હરિભક્તોને હોમવર્ક પ્રથમનું 70મું વચનામૃત આપ્યું છે. આજની યુવા સભા, આ વીકની બધી સત્સંગ સભાઓ એના ઉપર થઈ. પ્રથમનું 70મું વચનામૃત એટલે શું? મહારાજ એમ કહે, મહાભારતમાં જેવું યુદ્ધ ચાલતું હતું ને, એવું ભયંકર યુદ્ધ માણસના હૃદયમાં ચાલે છે. કેનું? સારા વિચાર અને ખરાબ વિચાર, સત્સંગના વિચાર અને કુસંગના વિચાર. મહાભારતના યુદ્ધમાં કેટલાના માથા ઉડતા હતા, ક્ષણે ક્ષણે માણસો મરાતા હતા, એમ આપણા હૃદયમાં પણ ક્ષણે ક્ષણે ક્યારેક સારા વિચાર ક્યારેક ખરાબ વિચાર હણાઈ રહ્યા છે, મરાઈ રહ્યા છે. કેવી રીતે? પ્રથમનું 70મું વચનામૃત, કેટલી અદ્ભુત વાત. એક વિષય ભોગવાની હા પાડે, એક ના પાડે. શનિવાર છે, મંદિરે જવું છે, એક વિચાર આવે ચાલો જઈએ, ત્યાં તુરંત બીજો વિચાર આવે શું? હમણાં દિવાળી ઉત્સવમાં 5 દિવસ જવાનું જ છે ને, બેલેન્સ કરી લેશું. તુરંત વિચાર આવે, આજે વહેલા પહોંચી જઈએ, સ્વામી ટાઈમે કથા શરૂ કરી દે છે. પાછો વળતો વિચાર આવે, કઈ નહીં, હવે સ્વામીને બીજું કામ શું હોય, કલાક મોડા જઈએ આજે, આમાં પછી યુવા સભા થવાની જ છે પાછી પાછળથી. ડગલે ને પગલે સારા અને નરસા, પોઝિટિવ અને નેગેટિવ વિચારો માણસના હૃદયમાં સતત ચાલે છે, એનું યુદ્ધ ચાલે છે. એમાંનું એક યુદ્ધ એટલે શું? સારું દેખાવું અને સારું બનવું. માણસને સારા બનવામાં રસ નથી, એટલો રસ સારા દેખાવામાં છે. આ બધી સમસ્યા એની જ છે. સારું બનવું નથી, પણ સારું, થોડું જોરથી બોલો, કેમ લાગે તમને વાત, સાચી ખોટી? ભગવાન શ્રીહરિનું જીવન કેવું હતું? જાજો ભબકો, મોટો દબદબો એ મહારાજને ગમતું નહીં. નિસ્પૃહિતા જેટલી હોય એટલી ભગવાન શ્રીહરિ પ્રસન્ન રહેતા. ભગવાન અને મોટા પુરુષનું જીવન, એમાં આપણને દેખાય એવી બાબત એક જોવા મળે, સાદગી અને નિસ્પૃહિતા. ઘણી વાર વાત કરું છું, અંગ્રેજીના બહુ સારા લેખક રોમા રોલા એમ કહે છે, ધીલેસ આઈ હેવ ધી મોર આઈ એમ. જેટલી બહારની વસ્તુ ઘટે એટલી અંતરની સમૃદ્ધિ વધે. ધી લેસ આઈ હેવ ધી મોર આઈ એમ. ઘણી વાર આપણે બહારની વસ્તુ વધારવામાં અંતરાત્માના સુખને ઓળખી પણ નથી શકતા. નથી લાગતું એવું? મોટાભાગના માણસનું જીવન આવું થઈ રહ્યું છે. સાદગી એટલે શું? જરૂર કરતા વધારે પડતું વસ્તુનો સંગ્રહ ન કરવો એ સાદગી છે. કપડાની આવશ્યકતા છે તો કપડાં તો પહેરવા જ પડે,
પણ આવા જ કપડા આપણે સાંભળીએ છીએ ને, 25 લાખનો સૂટ, 50 લાખનો સૂટ, 5 કરોડનો સૂટ આપણે સાંભળીએ છીએ આવી વાત. આ તો સૂટની વાત કરું, સાડીની તો વાત જ ન થાય, બોલો વાત જ ન થાય. એક ભાઈ દર્શન કરવા લક્ષ્મીનારાયણના મંદિરે આવે, એમાં પૂજારીએ લક્ષ્મીજીના ગળામાં સરસ મજાનો હાર પહેરાવેલો અને બેનને ગમી ગયો. બેને જીદ કરી, જોયો આમ બતાવે, જોયો માતાજીના ગળામાં હાર. પુરુષને વિચાર થયો કે આ માતાજીના દર્શન કરવા આવ્યા છીએ કે પછી હારના. પુરુષને થયું કે આ જીદ કરશે ને. આમાંય 3 જીદ તો એવી છે, તમે જાણો છો, એક બાળહઠ, બીજી યોગીહઠ અને ત્રીજી તમે બધા ઓળખો છો, ચાલે જ નહીં કોઈનું. એટલે પુરુષે રસ્તો બદલ્યો, બીજે દિવસે દર્શન કરવા નીકળ્યા. આ કે આ રસ્તો કેમ ચેન્જ કર્યો, ચાલો ને આજે બીજા મંદિરે, શિવજીના મંદિરે મહાદેવજી અને પાર્વતીજી બેઠા હતા. મહાદેવજીના ગળામાં સરસ મજાના ઘરેણાઓ હતા. પતિએ કીધું, આ જોયો, લાવો છે આવો. મહાદેવજીના ગળામાં શું હોય, આ નેકલેસ પહેરવો છે, આ પણ નેકલેસ છે, આ પણ હાર છે. ભગવાન શંકર ભભૂત લગાવે, સર્પના ઘરેણા પહેરે, વાઘાંબર પહેરે, શા માટે? ભગવાન શંકર એટલે એક આદર્શ ભક્તનું ઉત્તમ ઉદાહરણ. વૈષ્ણવાનામ યથા શંભુ, શ્રીમદ ભાગવત એમ કહે, ભગવાનના ભક્તોમાં પરમ ભક્ત હોય તો મહાદેવજી છે. પોતાના જીવન દ્વારા વચનામૃતમાં મહારાજ એમ કહે, દાસનું લક્ષણ શું, સ્વામીને ભોગવાના પદાર્થ એની ઈચ્છા જ ન કરે એ સાચો દાસ છે. 3 વસ્તુથી હંમેશા ડરવું. કેટલી વસ્તુથી, કેટલી વસ્તુ, થોડું જોરથી બોલો. 1 સંગ્રહ, જેટલો સંગ્રહ વધારે કરશો એટલી ઉપાધિ વધશે. જરૂર કરતા વધારે ભેગી કરેલી વસ્તુ, એ સમય આવે ત્યારે જરૂરતની વસ્તુ પણ તમને કામ નહીં લાગવા દે. નંબર 2 સંસાર, આ જગતની જેટલી વિટંબણાઓ છે ને, વ્યવહારો છે, તમારા વ્યાપારો છે, આ બધું માપે સારું જો વધી ગયું તો ઉપાધિ. કહેવાય છે ને, પગરખા અને પૈસા ટૂંકાય સારા નહીં, જરૂર કરતા નાનાએ સારા નહીં, જરૂર કરતા મોટાએ સારા નહીં. તમારા જોડા આજે નીકળો, તમારા પગ 8 નંબરના હોય અને 10 નંબરના જોડા પહેરજો, શું થાય કેજો મને. પગરખા પગથી નાના સારા નહીં અને મોટા સારા નહીં, એમ પૈસા પણ જરૂર કરતા ઓછા હોય તોય તકલીફ, અને વધારે હોય, વધારે હોય તો શનિવારે મંદિર ના આવવા દે, બહુ વધી જાય તો ક્યાં જાય પછી, બોલ્યા ખરા. હા, સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ, માણસનું જીવન થોડું સાદગી ભરેલું હોવું જોઈએ. આજે દરેક માણસની ઈચ્છાઓ તમે જુઓ ફાટી નીકળી છે, એમ કહી શકાય, આકાશ ફાટે ને એમ દરેક માણસની ઈચ્છાઓ ફાટી નીકળી છે. દરેકને સિકંદર બનવું છે, દરેકને રાજા બનવું છે, દરેકને અંબાણી બનવું છે. આ સ્વપ્નમાં ને સપનામાં કેટલા માણસો રોળાઈ રહ્યા છે આપણે જોઈએ છીએ ને. સાદગી કેવી હોય, તમને એમ થાય સાદગી તો સાધુનો ધર્મ, સંસારીનો, હા, દુનિયાનો સૌથી રિચેસ્ટ માણસ બિલ ગેટ્સ, નંબર 2 સેકન્ડ રિચેસ્ટ મેન ઓફ ધ વર્લ્ડ વોરન બફેટ અમેરિકાના છે. એકવાર તમે ગૂગલમાં સર્ચ કરી વોરન બફેટ કોણ છે, એનું જીવન કેવું છે, એકવાર તપાસ કરજો. મેં ઘણી વાર વાંચ્યું છે, ઘણી વાર એના ઇન્ટરવ્યુ જોયા છે, એટલે આજે કહી શકું, આ દેશમાં દુનિયાનો સેકન્ડ રિચેસ્ટ મેન જે સાદગીથી રહે છે ને, એટલી સાદગી 50 વર્ષ કરતા વધારે એક નાના એવા ઘરમાં, આજે પણ ફોન વાપરતા નથી, આજે પણ એટલી સિમ્પલ જિંદગી જીવે છે, અને એના દ્વારા એની પ્રેરણાથી આજે આખી દુનિયામાં જે માનવતાનું કાર્ય થઈ રહ્યું છે ને, કોઈ કલ્પના ન કરે. જીવનમાં સાદગી જરૂરી છે. ભગવાને પદાર્થો આપ્યા એ ભોગવવા માટે નથી, તેન ત્યક્તેન ભુંજીથા, ભગવાને આપણને આપ્યા છે એમ માનીએ, એની કૃપાથી આપણને આપ્યા છે, આપણા માટે નહીં, એનાથી કોઈકનું ભલું થાય એના માટે.
ઘણીવાર સંસારીનું જીવન સંસારના પદાર્થોને ભેગા કરવામાં જ આખું ખલાસ થઈ જાય છે. આપણા શાસ્ત્રોમાં કેવી કેવી વાતો છે, એમાં ભગવાન સ્વામિનારાયણના સાધુઓના જીવન, તો સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીનું વૈરાગ્ય પ્રધાન જીવન, અરે આપણા મંડળના કેટલા સારા સારા સંતો છે. બરાબર, આપણા મંડળના સંતો તમે જુઓ, એમના નિયમ તમે જુઓ, તમે ઉપર આવો સંતોની ધર્મશાળામાં ગમે ત્યારે તમે જોજો, ધ્યાન સ્વામી હોય, આપણા ઋષિ સ્વામી હોય, બરાબર, એક એક સંતોને તમે જોજો, નિષ્કામ સ્વામી હોય, આપણા શ્રીજી સ્વામી હોય, એના જીવનમાં તમને સાદગી દેખાશે. એ સાદગી નહીં, એ સચ્ચાઈ છે. એ સચ્ચાઈ નહીં, એમની સાધુતાના દર્શન થાય છે. આપણા સત્સંગમાં કેટલા એવા સંતો થયા, સાધુ થયા ત્યારે નિયમ લીધેલા કે મારે ક્યારેય પણ નવું કપડું પહેરવું નથી, આખી જિંદગી જ્યાં સુધી આ પૃથ્વી ઉપર રહ્યા ત્યાં સુધી જૂના કપડાં હોય કોઈ સંતોના, એ સંતોના કપડાં સાંધી એને વાપરી એને રંગીન પછી આખી જિંદગી જૂના કપડાં પહેર્યા. અને આજના માણસને 50 જોડ ઘરમાં હોય તોય, હમણાં જો ખબર પડે કે સેલ આવ્યો છે તો ઉપડે પાછા સ્ટોરમાં. એ ઘણા માણસો એમ લાગે ભેગા કરવામાં જ પૂરું કરી દે જીવન, નથી લાગતું. ભગવાન શ્રીહરિનું જીવન કેવું હતું? સંતો ભક્તોને રાજી કરવા 5-25 માણસને જોડા રાખતા, બાકી જાજા માણસોને જોડે રાખવાથી આપણી મોટાઈ વધી જાય, ભપકો બતાવવો, ઇમ્પ્રેશન પાડવી, આમાં ભગવાન શ્રીહરિ માનતા નહોતા. અનંત કોટી બ્રહ્માંડો છે અને તેની શોભા પણ અનંત છે, પરંતુ તે અનંત કોટી બ્રહ્માંડોની શોભા પોતાના એક રોમની શોભાની બરાબરી પણ કરી શકતી નથી એવી દિવ્ય શોભા ભગવાન શ્રીહરિની છે. ભગવાન શ્રીહરિ મનુષ્ય રૂપે છે. સ્વામી શું લખે છે અદ્ભુત, મનુષ્ય રૂપ મૂર્તિ હે એસી, મનુષ્ય રૂપ મૂર્તિ હે એસી, કોઉ કો ન જાને આવત તેસી, કોઈ કો ન જાને આવત તેસી, મનુષ્ય રૂપ મૂર્તિ હે એસી, મનુષ્ય રૂપ મૂર્તિ કોઈ કો ન જાને આવત તેસી, કોઈ કો ન જાને આવત તેસી, લોક રૂચે અનુસરે જબહી, લોક રૂચે અનુસરે જબહી, લોક રૂચે અનુસરે જબહી, લોક રૂચે અનુસરે લોકે કરે ત દેખાવત તબહી, લોકે કરે ત દેખાવત તબહી, લોકે કરે ત દેખાવત તબહી, લોકે કરે ત દેખાવત તબહી. ભગવાન શ્રીહરિની મનુષ્ય મૂર્તિ એવી છે કે તેને કોઈ ઓળખી શકતું નથી, કારણ કે ભગવાન સિમ્પલ થાય આ દુનિયા તો કેની પૂજારી છે, બોલો, ભભકાની પૂજારી છે. હાવ ખોટું હોય પણ આટા ટોપ આટંબર એવો બનાવી દીધો હોય ને તો બધું સાચું લાગે, અને એકદમ સાચા સત્ય ભગવાન હોય, એકાંતિક સંત હોય, પણ એની સાદગી એની સચ્ચાઈ ઘણીવાર મનુષ્ય સ્વીકારી નથી શકતો. ભગવાન શ્રીહરિનું મનુષ્ય સ્વરૂપ એવું છે, એને કોઈ ઓળખી શકતું નથી. અને ભગવાન લોકરૂચને અનુસરે, લોકોની રીત દેખાડે ત્યારે લોકોને તેમાં હેત થાય છે. એટલા માટે લોકોને હેત થાય, ભગવાનને ઓળખી શકે એટલા માટે ભગવાન લૌકિક રીતને અનુસરે છે. આવા અલૌકિક સ્વરૂપ સ્વભાવવાળા શ્રીહરિ આવી રીતે નાગડકા ગામ પહોંચ્યા. સુરાખાચરાદિક જે ત્યાંના હરિભક્ત હતા તે બધા શ્રીહરિની સન્મુખ આવ્યા, દર્શન કરીને ઘણું રાજી થયા. હરિભક્તોના જે કુટુંબ હતા તે બધા આવીને શ્રીહરિના ચરણમાં પડ્યા. ભક્તરાજ દાદા ખાચર, સુરા ખાચર, આ બધા ભક્તોને આપણે ઓળખીએ છીએ. દાદા ખાચર એટલે ગઢપુરના રાજા, ભક્તરાજ સુરા ખાચર એટલે બે ગામના રાજા હતા, લોયા અને નાગડકા. યાદ રાખજો
સુરા ખાચરે શ્રીજી મહારાજને અને સંતોને રાખવાને માટે પોતાનો દરબારગઢ, પોતાની જમીન, લોયા ગામની તમામ મિલકત ભગવાન શ્રીહરિને અર્પણ કરી દીધી. એ લોયા ધામ એના આપણે છીએ, લોયા ધામના આપણે છીએ. અને પોતે પોતાના પરિવાર સાથે નાગડકા રહેવા જતા રહ્યા. મહારાજ એ ગામમાં પધાર્યા, ઢોલ અને શરણાઈઓ વગડાવીને શ્રીહરિને વાજતે ગાજતે ગામમાં પધરાવ્યા. ગામના અપાર લોકો દર્શન કરવા માટે દોડી આવ્યા. સુરા ખાચરે ઘનશ્યામ પ્રભુને પોતાના દરબારમાં પધરાવ્યા. પલંગ બિછાવી દીધો હતો, તેના ઉપર સુખધામ શ્રીહરિ બિરાજ્યા. સુરા ખાચરે શ્રીહરિની આગળ હાથ જોડ્યા. તેઓ ગદગદ કંઠ થઈ ગયા અને બોલ્યા કે આજ મારા સદભાગ્ય છે, ધન્ય છે કે હે પ્રભુ આપ કૃપા કરીને મને દર્શન દેવા પધાર્યા. પછી શ્રીહરિ સાથે આવેલા સહુને તેમણે ઉતારા કરાવ્યા. તરત જ સાકરના સુંદર કંસારની રસોઈ તૈયાર કરાવી. જ્યારે રસોઈ તૈયાર થઈ ગઈ ત્યારે શ્રીહરિ જમવા ઉઠ્યા. ચાતુર્યથી એક પીતાંબર પહેર્યું અને બીજું ઓઢ્યું. ચરણોમાં સોનેરી ચાખડીઓ પહેરી મનોહર શ્યામ સુંદર જમવા ચાલ્યા. સુખદાયક પ્રભુ સોનેરી બાજોટ ઉપર બેઠા અને પાણીથી કર ચરણ ધોયા. મહારાજની આ દરેક લીલાઓ વિચારવા જેવી છે. તત્કાળ વર્ણી પીરસીને ભોજનોથી ભરેલો થાળ શ્રીહરિની આગળ લાવ્યા. તુરિયાનું સરસ શાક બનાવ્યું, તે પ્રેમ કરીને શ્રીહરિની આગળ ધરાવ્યું. શ્રીહરિ પહેલા કંસાર, તુરિયાનું શાક અને પાપડ વગેરે જમવા લાગ્યા. સુધારીને સુંદર બનાવેલું આદુનું અથાણું પણ થાળમાં ધર્યું હતું. તે બધું પોતાની રૂચિ પ્રમાણે શ્રીહરિ જમ્યા. પછી દૂધ અને ભાત જમ્યા. વરણીએ દૂધમાં સાકર નાખવા આપી, તે જેવી રૂચિ હતી તે પ્રમાણે લીધી. જમીને જ્યારે તૃપ્ત થયા ત્યારે બંને હાથ ધોયા, પછી મુખ કમળ ધોયું, રૂમાલથી હાથ અને મુખ લૂછ્યા. સોમલા ખાચર જે મુખવાસ લાવ્યા હતા તે શ્રીહરિએ પરમ ઉલ્લાસથી મુખમાં લીધો. શ્રીહરિ જે જમ્યા તે થાળની પ્રસાદી સુરા ખાચરને આપી. પછી મહારાજાધિરાજ શ્રીહરિએ સંતોને અને દરબારોને જમવા માટે બોલાવ્યા. તેઓ સત્વરે આવીને પંગતમાં બેસી ગયા. સુખદાયક શ્યામ સુંદરે તેમને બધું પીરસ્યું. સંતો જમતા હતા ત્યારે શ્રીહરિ વારંવાર પીરસવા ફરતા હતા. મહારાજની ભોજન લીલા એ પણ અલૌકિક છે, મહારાજની જમવાની ક્રિયા એ પણ અલૌકિક છે, અને બીજાને જમાડવાની ક્રિયા એ પણ અલૌકિક છે. વારંવાર સંતોની પંગતમાં પીરસવા માટે ફરતા હતા. બોલો, આપણી જૂની સિસ્ટમ, પંગત થાય ને લોકો પીરસવા માટે ફરે, ને હવે નવી સિસ્ટમ કેવી છે? આપણે ત્યાં જૂના સમયમાં આપણે સાંભળેલું, પેલા ભિખારી લોકો છે ને હાથમાં વાટકો લઈને થાળી લઈને ઘરે ઘરે ફરતા, હવે આમ બુફેમાં ફરતા ને ડીશ લઈને તો કેવું લાગે? હા, તમને બધાને માન્ય છે એટલે અમે ટીકા નથી કરતા, અને આ કળિયુગમાં તો આમ જ ચાલે બધું, બરાબર? સીધું ચાલવું હોય તો ભાઈ જેવો પ્રવાહ એવું પ્રવાહ પ્રમાણે તરવું પડે. ઉત્તરનો હોય તો ઉત્તરમાં તમારે તરાવવું પડે, અને દક્ષિણનો હોય તો. પણ શ્રીહરિની પીરસવાની લીલા, તમે એકવાર વડતાલમાં જશો, તમે ગયા જ હશો, સંતોની ધર્મશાળાના દર્શન કર્યા હશે કદાચ. એ સંતોની કેટલી લાંબી ધર્મશાળા, એટલી મોટી ધર્મશાળામાં આજે પણ થાંભલી છે, એ થાંભલીમાં આજે પણ શિલાલેખ છે, આજે પણ ત્યાં લેખ વાંચવા જેવો છે. એ સંતોની એટલી મોટી પંગત થતી ચાર થરી, એક લાઈન હોય એની સામે બીજી લાઈન હોય, એની પાછળ ત્રીજી લાઈન, એની સામે ચોથી લાઈન, ચાર થરી પંગત થતી. અને ચાર થરી પંગતમાં ભગવાન શ્રીહરિએ 496 વખત પીરસ્યું છે. 496 વખત, વિચારો. એ પીરસનારા ભગવાનને પણ તાળીઓથી વધાવીએ, અને ભગવાનની પીરસવાની લીલાને યાદ રાખનારા સંતોને પણ તાળીઓથી વધાવીએ કે આટલી વાર મહારાજ આ પંગતમાં ફર્યા છે, યાદ રાખ્યું સંતોએ. બાકી તમારા ઘરમાં તમને જે પીરસનારા છે તમે યાદ નહીં રાખ્યું કેટલી વાર પીરસ્યું છે, એને યાદ રાખ્યું ક્યારે? સૌભાગ્ય હોય તો પીરસવા મળતું હોય, રાઈટ? પાછળ કોઈક બોલ્યા ખરા પીરસતા હોય તો યાદ રાખીએ ને. અને વાત સાચી જ છે. આજે આમ તો એવું કહેવાય નવું નવું હોય ત્યારે થોડું પીરસવાનું ચાલે, જેમ જેમ જૂનું થાય એટલે પછી ક્રમ બદલતો જાય, રાઈટ? સંસારની કહાની આપણે નથી ગાવી, આ મહારાજની લીલા છે. શ્રીજી મહારાજને સંતોને ભક્તોમાં કેવો પ્રેમ હતો.
ભગવાન અને મોટા પુરુષ એની દરેક લીલા દિવ્ય હોય છે. આજે આપણે નિહાળીએ છીએ પૂજ્યપાદ ગુરુજીને. 2 વર્ષ સુધી હમણાં ધારણાપારણા ચાલતા હતા, પણ ગમે ત્યારે કંડારી ગુરુકુલમાં જઈને, ધારણાપારણા હતા, ઉપવાસ હોય, પણ કંડારી ગુરુકુલમાં જઈને એટલે અચૂક ગુરુકુલના બાળકોને પોતાના હાથે પીરસવા જવાનું ગુરુજીનો આવો નિયમ હતો. વિચારો, 300-400 છોકરાઓને પીરસવું, આટલી પ્રવૃત્તિની વચ્ચે રહીને પણ એક નાના બાળકના પ્રેમને યાદ કરી એને પ્રેમ આપવો, આ મોટા પુરુષની હંમેશા મોટાઈ છે. ભગવાન શ્રીહરિ વારંવાર સંતોની પંગતમાં ફરવા લાગ્યા, ખૂબ સંતોને જમાડ્યા. અરે, સંતોને જમાડવાની લીલાઓ તો એટલી અદ્ભુત છે, એની કથા કરવા જઈએ ને તો 2-4-5 કલાક જોઈએ. બ્રહ્માનંદ સ્વામી જમવા બેઠા હોય અને બ્રહ્માનંદ સ્વામી મહારાજ દૂધપાક પીરસતા હોય, અને બ્રહ્માનંદ સ્વામી મહારાજને કે મહારાજ રાખો રાખો રાખો, તોય મહારાજ રાખે નહીં, સ્વામી વાકાવળી જાય અને દૂધપાકની આખી ડોલ શ્રીજી મહારાજ બ્રહ્માનંદ સ્વામીના માથે રેડી દે. અરે, એટલું ક્યાં, અદ્ભુતાનંદ સ્વામી બીમાર હતા, શ્રીજી મહારાજ સંતોની પંક્તિમાં પીરસતા હતા, સ્વામી દર્શને આવ્યા, મહારાજ કે સ્વામી બેહી જાઓ થોડું જમો, સ્વામીને લાડુ આપ્યા, 2 આપ્યા 4 આપ્યા 5 આપ્યા 10 આપ્યા. પાછળ સંતો આટલો મોટો ત્રાસ લઈને ઉભેલા, મહારાજ 2-2 4-4 આપતા જાય, અદ્ભુતાનંદ સ્વામી જમતા જાય. અદ્ભુતાનંદ સ્વામી ઘણું જેમાં ઘણા બધા લાડુ એટલા બધા જમી ગયા. પછી સ્વામી બોલ્યા કે મહારાજ હવે રાખો, થોડો બીમાર છું ને. તે મહારાજ ખડખડાટ હસવા લાગ્યા કે આ માંદા છે તો આટલા ઉપાડી ગયા. તો જો આ સાજા હોય તો કોઈનો નંબર લાગવા દે. ત્યારે અદ્ભુતાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ, આ તો તમારી પ્રસાદીનો મહિમા છે, લાડુનો મહિમા નથી. તમે પીરસો છો મહારાજ, તમારા હાથને અડેલો પ્રસાદ મળે છે એનો મહિમા છે એનો. હે, બહુ મોટી વાત છે. જે મહિમા સમજે છે એને ખબર હોય. મોટા પુરુષના હાથે કોઈક વસ્તુ આપણને મળતી હોય ને, ત્યારે એ વસ્તુ જો મહિમા સાથે જમવામાં આવે ને, એ કેટલી મહત્વની વસ્તુ છે. એ પ્રસાદી નથી, એ આપણા આધિ વ્યાધિ ને ઉપાધિ ત્રણે ત્રણ રોગને ટાળવાની દવા છે. એ મોટા પુરુષના હાથની પ્રસાદી નહીં, એ દવા છે, એ ઔષધ છે, અક્ષરધામના આશીર્વાદ છે. કેટલા ચરિત્ર છે. એકવાર શ્રીજી મહારાજે સભામાં વાત કરી દુર્વાસા ઋષિની કે વ્રજની ગોપિકાઓ યમુનાના સામે કિનારે દુર્વાસા હતા એના દર્શન કરવા જતી હતી. વ્રજની એ ગોપિકાઓ ભગવાન કૃષ્ણની આજ્ઞાથી મોટા મોટા ટોપલા ભરી ભરી એમાં અન્નકોટ જેમ પ્રસાદ ભરીને ગઈ. ભગવાન શ્રી કૃષ્ણ પ્રભુને પૂછ્યું, પ્રભુ, દુર્વાસા સામે કાંઠે છે, નદીમાં પૂર આવ્યું છે, અમે કેવી રીતે જઈએ? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ગોપાંગનાઓને કહ્યું, તમે યમુના પાસે જઈને સંકલ્પ કરો કે શ્રી કૃષ્ણ એમણે અમારી સાથે વિહાર કર્યો, છતાં એ બાળ બ્રહ્મચારી રહ્યા હોય, તો હે યમુનાજી અમને માર્ગ આપજો. ગોપાંગનાઓની ભાવના કેટલી નિર્દોષ હતી, એની બુદ્ધિ કેટલી નિર્દોષ હતી કે ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા પ્રમાણે યમુનાજીને પ્રાર્થના કરી યમુનાજીએ રસ્તો દીધો. ટોપલા ભરી ભરીને દુર્વાસા સુધી આવ્યા. દુર્વાસા ઋષિને ટોપલા ધર્યા. દુર્વાસા ઋષિને કહ્યું, ભગવાન કૃષ્ણની આજ્ઞાથી અમે આ પ્રસાદ લઈને આવ્યા છીએ. દુર્વાસા ઋષિએ જમવાનું ચાલુ કર્યું. જેટલી ગોપિકાઓ જેટલું લાવ્યા હતા લાવી હતી એ બધું દુર્વાસા ઋષિ જમી ગયા, બધા ટોપલા ખાલી. ગોપાંગનાઓએ ફરી પ્રાર્થના કરી કે હે ઋષિવર્ય, અમારે પાછું જવું છે, યમુનામાં પાણી આવ્યું છે, કેવી રીતે જઈએ? દુર્વાસાએ પૂછ્યું, તમે આવ્યા હતા કેવી રીતે, હોળીમાં બેસી? ના, આવી રીતે આવ્યા હતા. તો તમે જાઓ યમુનાજીને પ્રાર્થના કરજો કે દુર્વાસા અમારો આટલો બધો થાળ જમી ગયા, છતાં સદા ઉપવાસી હોય તો યમુનાજી અમને રસ્તો દેજો. એક લાડુ જમે અને કદાચ એમ કે મેં ઉપવાસી છું કોઈ સમજે, ઓછું જમે એટલે ઉપવાસ બરોબર કહેવાય, પણ આટલું જમ્યા પછી એમ કહે હું સદા ઉપવાસી છું તો અમેરિકા વાળાની બુદ્ધિમાં આવે ખરું? આ ગોપાંગનાઓને ખબર છે કે દુર્વાસા આટલું બધું જમી જ ન શકે, આ તો અંદર ભગવાન બેઠા છે, ભગવાનને હૃદયમાં ધારીને જેમાં છે, પોતે નથી જેમાં, ભગવાનને જમાડ્યા છે. યમુનાજીએ માર્ગ આપ્યો. જીવબા લાડુબા વગેરે બહેનો ખડખડાટ હસવા લાગ્યા. બહેનોમાંથી આટલું બધું અટ્ટહાસ્ય સાંભળી મહારાજે પૂછ્યું, બહેનો કેમ હસે છે? ત્યારે જીવબાએ કહ્યું, મહારાજ, બહેનો એમ કહે છે કે શ્રીજી મહારાજ આટલા મોટા મોટા ગપ્પા મારે છે રોજ નવા નવા,
એટલે બહેનોને મનાતું નથી કે દુર્વાસા ઋષિએ આટલું બધું કેટલી ગોપિકાઓ ની ટોપલા ભરી ભરીને લાવી હતી, થોડું થોડું લાવ્યો તો હજી સમજાય, એક એક ગોપિકાઓ ટોપલા ભરીને લાવે ને પછી બધું બધું જમી જાય. મહારાજે કહ્યું અમે ક્યારેક સમજાવશું. એમાં શ્રીજી મહારાજને વિચરણ માટે જવાનું, સચ્ચિદાનંદ સ્વામી હતા. મહારાજે જીવબા લાડુબાને આજ્ઞા કરી, આ સાધુને અહીંયા રાખીએ છીએ, તમે જમાડજો. મહારાજ ગયા છે બહાર. સચ્ચિદાનંદ સ્વામી જમવા બેઠા. સચ્ચિદાનંદ સ્વામીને પીરસે છે, સ્વામી જમે છે. પીરસનારા પુરુષો છે, બેનો દૂર થાળ દૂરથી થાળ જે બનાવ્યો છે પ્રસાદીનો આપતા જાય છે. સ્વામી તો મહારાજને સંભાળી જમવા લાગ્યા. 15 માણસનું બનાવ્યું હશે, ઘરના 10 માણસ, 12ના 5 મહેમાન બધા ગણીને. પણ સ્વામીને પીરસ્યું, 5 માણસનું, 10 માણસનું, 15નું પૂરું, નવો લોટ બાંધો, બધો લોટ પૂરો. બેનો બાજરો લઈને દળવા માટે જતી હશે, સ્વામીએ જોયું શું છે, બાજરો દળવો પડે એમ છે, સ્વામી તમે એટલું જમી ગયા. સ્વામી કે દળવાની જરૂર નથી, બાજરો જ લાવો સીધો, સીધો બાજરો, કોરો બાજરો. હા સ્વામી કે ચાલશે, વાંધો નહીં. કોરો બાજરો, ઘઉં ઠલકવા મળ્યા. અને મહારાજને સંભાળી સચ્ચિદાનંદ સ્વામી જમતા જાય, આખી કોઠી ખાલી થઈ ગઈ. જીવબાને ફાળ પડી કે આ દુર્વાસાની વાતમાં મસ્કરી કરી હતી ને આપણે મહારાજની, હવે મહારાજને પ્રાર્થના કરવી પડશે, બાકી આજે બધું આવતીકાલનું કઈ રહેશે નહીં. મહારાજને હૃદયથી વિનંતી કરી કે મહારાજ અમારાથી સંશય થયો, તમે એ સંશયનું સમાધાન કર્યું. પ્રભુ અમે જાણીએ છીએ આપ તો કરતું અકર્તું અન્યથા કરતું સમર્થ છો. મહારાજ અને મહારાજના સંતો એની જમવાની ક્રિયા એ પણ અલૌકિક છે. અને એટલા માટે તો સંતો જમતા હોય ત્યારે આપણે દર્શન કરવા જઈએ, સંતોને દંડવત કરીએ, કારણ કે સાધુ નથી જમતા. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, સંત જમે તે ભેળો હું જમું રે, ભગવાન એની સાથે બેસીને જમે છે, સંતોને જમાડે છે. સંતો જમતા હતા ત્યારે શેરી વારંવાર પીરસવા ફરતા હતા, સૌ કંસાર જમી રહ્યા એમ જાણ્યું ત્યારે ભાત પીરસ્યો. મનના અત્યંત ઉત્સાહથી દૂધ અને સાકર પીરસ્યા. શ્રીહરિ પીરસવામાં ઘણું હેત દેખાડતા, ના કહે તેને મહારાજ વધારે આપતા. શું કરતા? સત્સંગી જીવનમાં લખ્યું, કોઈને પીરસવા જાય, હા 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 કરે એને મહારાજ જબર વધારે આપે, હા હા કરેને વધારે આપે, હું હું કરેને વધારે આપે. એકવાર સિંહ ગર્જના કરે ને ત્યારે મહારાજ બંધ કરતા, ત્યાં સુધી મહારાજ પીરસતા. સંતો જ્યારે જમી રહ્યા તે વખતે શ્રીહરિ આવીને પલંગ ઉપર બેઠા. ભક્તજનોના આધારરૂપ એવા પોતે ભગવાન શ્રીહરિ સુરાખાચર સાથે ઘણી રમૂજ કરતા હતા. ભક્તરાજ સુરાખાચરના પ્રેમને સ્વીકારતા હતા. સુરાખાચર શ્રીહરિના ચરણ દબાવવા લાગ્યા. ચરણ દબાવતા દબાવતા પોતાના શરીરમાં જેટલું બળ હતું તે બધું બળ લગાવી દીધું, ખૂબ જોરથી દબાવવા લાગ્યા. સુરાખાચર જોતા હતા મહારાજ ના પાડે છે કે નહીં, શું જોતા હતા? શ્રીજી મહારાજ ભુજમાં આવ્યા, અને આમાં એવું છે દરેકને અલગ અલગ પ્રકારનું અભિમાન હોય, અભિમાનના કરોડો પ્રકાર છે. કોઈકને એવું અભિમાન હોય પૈસા મારી પાસે જાજા, તો કોઈકને કેવું અભિમાન હોય મારી પાસે તાકાત જાજી. ઘણાના કાંડામાં એવી તાકાત હોય, તમે જોયું છે આમ આપણું કાંડું પકડે તો, જોયે છે ને તમે એવા એવાય હોય ઘણા. ઘણાને રૂપનું બળ હોય, ઘણાને પૈસાનું બળ હોય, ઘણાને શરીરનું બળ હોય. અભિમાનના આ બધા પ્રકારો છે. સુરાખાચર શરીરમાં એવા બળિયા હતા ને. શ્રીજી મહારાજ ભુજમાં આવ્યા. ભુજમાં ગંગારામ મલના ઘરે મહારાજનો ઉતારો હતો. મહારાજનું શરીર તો ક્રૂશ હતું, મધ્યમ હતું, અને ઉતારો કોના ઘરે? ગંગારામ મલ. કેવા હતા? થોડું શાસ્ત્રમાં વાંચો તો ખબર પડે. એ જૂના સમયના મલ ખબર છે ને, સવારના પોરમાં જાગી અને સૌથી પહેલા કાચા ચણા જમવાના, હા પલાળેલા, અને પછી ગોળને ઘી, અને પછી અખાડામાં એ જે શરીર જમાવ્યું હોય ને. આજના શું આ બધા રેસલરો તેને આગળ આવ નમાલા લાગે, એવું બોડી બનાવ્યું હોય, એવું બોડી બનાવ્યું હોય કે આમ દિવાલને જો ધક્કો માર્યો હોય તો આરપાર નીકળી જાય. ગંગારામ મલ એ મહારાજની જોડે છે. શ્રીજી મહારાજ જતા હતા પોઢવા. મહારાજે ગંગારામ મલને કીધું કે અમારા શરીરે કળતર જેવું લાગે છે, થોડું અમારું શરીર દબાવી દેશો?
ગંગારામ મલ તો રાજી થયા. મહારાજ પોઢિયા, ગંગારામ મલ દબાવે છે, શરીર દબાવે છે, પણ ગંગારામ મલને એમ છે કે મહારાજના હાડકા પોચા, શરીર કોમળ, વધારે ભાર દઈશ તો શું થશે, એટલે ધીમે ધીમે. મહારાજ કે તાકાત લગાવો, અમારા શરીરે કળતર વધારે છે, દુખાવો વધારે છે. ગંગારામ મલે જોર દીધું. મહારાજ કે તમારે કઈ ચાંદ્રાણી ચાલે છે, ઉપવાસ છે આજે, કેમ તમારા શરીરમાં બળ દેખાતું નથી, હવે આવું કે મલને તો શું થાય, એને થયું હવે બતાવી દઉં. હવે મહારાજ ના પાડે ને ત્યાં સુધી તાકાત લગાવું. એટલી તાકાત લગાવી, એટલી પરસેવો છૂટી ગયો. મહારાજ કે ગંગારામ મલ હજી કઈ બરાબર જોર દેખાતું નથી. હા, બાજુમાં ડુંગરજી ભગત ઉભા હતા. ડુંગરજી કીધું, ડુંગરજી બીજો પગ તમે દબાવો ને થોડો, ડુંગરજી નથી આપણે હવે તાકાત લગાવીએ. ગંગારામ મલે બૂમ પાડી, બાજુમાં બીજા ચાર મલ હતા એને બોલાવ્યા. આ બેન બીજા કેટલા, છ જણા મહારાજના ચરણ એવા દબાવે એવા દબાવે. મહારાજ હસતા હસતા કે તમે આટલા બધા મલ્લો જોર કરો છો, પણ હજી જોઈએ એવું અમને સારું લાગતું નથી. પેલા મલ્લો એટલી બધી તાકાત લગાવી, આખો ખાટલો કડડર ભૂસ, ખાટલો તૂટી ગયો. ત્યારે ગંગારામ મલ્લે હાથ જોડીને મહારાજને કહ્યું, મહારાજ આજે અમને ખબર પડી, અમારામાં અભિમાન હતું કે અમે હમણાં ભગવાનને એટલું બધું બળ કરીને એમ કરીશું ભગવાન ના પાડે, પણ આજે ખબર પડી ગઈ, તમારો દેહ ભલે અમારા જેવો દેખાય પણ તમે અમારા જેવા નહીં, આ લૌકિક શરીરમાં તમે અલૌકિક છો, આજ સમજવાનું છે. બસ દેખાવ છો અમારા જેવા, પણ અમારા જેવા નથી. ભગવાનને મોટા પુરુષ દેખાય આપણા જેવા, પણ આપણા જેવા નથી, એ દિવ્ય છે, અલૌકિક છે. એનો લૌકિક ભાવ ટાળી નાખીએ. હું કથામાં ઘણી વાર વાત કરું છું, ભગવાનમાંથી મૂર્તિ ભાવ નીકળી જાય ને આપણે શું માનીએ છીએ, મૂર્તિ શું માનીએ છીએ. આ મૂર્તિ ભાવ જો નીકળી જાય ને તો કામ થઈ જાય. પ્રગટ છે, નથી જમતા છતાં જમે છે, નથી બોલતા છતાં બોલે છે, નથી સાંભળતા છતાં સાંભળે છે. પ્રગટ ભાવ. ભગવાનમાંથી મૂર્તિ ભાવ કાઢવાનો છે અને સંતોને હરિભક્તોમાંથી મનુષ્ય ભાવ કાઢવાનો છે. આ સંતો આ ભક્તો એમાંથી મનુષ્ય ભાવ નીકળી જાય ને તો આપણો બેડો પાર થઈ જાય. હા, આ બધા અક્ષરધામના મુક્તો છે એમ સમજવાનું છે, અક્ષરધામના મુક્તો છે. બાકી આ કળિયુગમાં આ બધા ભક્તો આવી રીતે શનિવારે બેસી જાય લાગે છે તમને? અમારા નાના બાળકો જો, પેલો જીત કેટલો ડાયો છો જો, મારી સામે કેવું જોવે સરસ. હે, આપણને વિચાર આવે કે એક વર્ષના દોઢ વર્ષના છોકરાઓ બે બે કલાક કથામાં બેસે, તાળીઓથી વધાવો, આ અક્ષરધામના મુક્તો છે. ગયા જન્મે છે ને બહુ શનિવારની સભા ભરીએ છે તમારી જેમ. હા, નકર મોટા મોટા માણસો ઘણા બેસી ન શકે સભામાં. અમે આફ્રિકામાં હતા, એક હરિભગત, બહુ મોટું મંદિર છે મુંબાસામાં, એ વારંવાર આટા જ માર્યા કરે, આટા જ માર્યા કરે. એટલે મેં ઘણી વાર જોયું, એકવાર અંદર ઉતારમાં બેઠા હતા, એ મળવા આવ્યા એટલે પૂછ્યું કે ભગત તમે ચાલુ સભામાં, સ્વામી મને સભામાં બેસવાનું ગમતું નથી, એટલે હું શું કરું, તમે બધી વાતો કરો, થોડી વાર પછી પાછળ આટા મારું એટલે આમ રિલેક્સ થાવ, પછી બેસો, પાછો થોડો વોકિંગ કરી લો, પાછું બેસો, પાછું. અને તમે આ બધા ખુરચી છે, બાકી જો નીચે બેસતા રહ્યા તો ખબર પડે હમણાં. હા, ભગવાન શ્રી હરિ અને એમના સંતો અને એના ભક્તો, એમાં દિવ્ય ભાવ લાવવો ને કરવાનું છે આ જ. સુરા ખાચર જેટલું જોર હતું ને બધું જોર લગાવવા લાગ્યા, જોર જોરથી દબાવવા લાગ્યા, પણ શ્રીહરિના ચહેરાની રેખા પણ ફરી નહીં. જે સહજતા હતી એટલી સહજતાથી મહારાજ રમૂજ કરતા હતા. સુરા ખાચરને ખબર પડી ગઈ કે બળથી આ ભગવાન પામી શકાય એવા નથી. શ્રીહરિની સાથે સંતો અને રાજાઓ હતા, તે બધા આવીને બેઠા. નાગડકા ગામના બધા હરિભક્તો હરખથી આવીને બેઠા, બીજા ભાવિક લોકો આવીને બેઠા. ત્યારે શ્રીહરિ વાત કરવા લાગ્યા, તેમાં પુણ્ય અને પાપમય કર્મોના જે ફળ તે અલગ અલગ કરીને બતાવ્યા. સરસ મજાની વાત છે, જીવનમાં કામ લાગે એવી વાત છે. હા, મહારાજે કહ્યું, પુણ્યને માર્ગે ચાલે તેને ઊંચી ગતિ પ્રાપ્ત થાય છે, પાપને માર્ગે ચાલે તેને અધોગતિ પ્રાપ્ત થાય છે. જેમ જેમ માણસ પાપ કરતો જાય તેમ તેમ તે નીચી ગતિને પામતો જાય છે.
ધર્મનિષ્ઠ મતિ હોય જેહિ, ધર્મનિષ્ઠ મતિ હોય, ધર્મનિષ્ઠ મતિ હોય જેહિ, ધર્મનિષ્ઠ મતિ હોય જેહિ. સાગરના શબ્દોને તમે પણ ગાવા પ્રયત્ન કરો હા. ધર્મનિષ્ઠ મતે હોય જય હે, ધર્મનિષ્ઠ મતે હોય જય હે, પુણ્ય કરણ ઈચ્છા હોય તે હે, પુણ્ય કરણ ઈચ્છા હોય તે હે, પુણ્ય કરણ ઈચ્છા હોય તે હે, પુણ્ય કરણ ઈચ્છા હોય. અધર્મ જુત મતિ હોય જાકુ, 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 પાપ કરણ ઈચ્છા હોય તાકુ, પાપ કરણ ઈચ્છા હોય હે, પાપ કરણ ઈચ્છા હોય તાકુ, પાપ કરણ ઈચ્છા હોય તાકુ. ઘણા બધા માણસોનો મેં પ્રશ્ન સાંભળ્યો છે કે સ્વામી ઘણી વાર કરવું તો હોય, મંદિરે આવવું તો હોય, સવારે વહેલા જાગવું તો હોય, પૂજા કરવી તો હોય, દાન ધર્માદો આપવો તો હોય, એકાદશી બોલો તો ખરા તમે કરવી તો હોય પણ થતી નથી, એવું કેમ? બધાનો જવાબ તમે મારી સાથે બોલો, સંગીત નહીં. ધર્મનિષ્ઠ મતિ હોય જય હે, આટલા બધા ભક્તો અવાજ આવવો જોઈએ. ધર્મનિષ્ઠ મતિ હોય જય હે, ધર્મ પુણ્ય કરણ ઈચ્છા હોય તે હે, પુણ્ય કરણ પુણ્ય કરણ ઈચ્છા હોય તે હે, પુણ્ય કરણ. અધર્મ જુત મતિ હોય જાકુ, ઢીલા પડી ગયા પાછા. અધર્મ જુત મતિ હોય જાકુ, પાપ કરણ ઈચ્છા હોય તાકુ, પાપ ક. ભગવાન શ્રી હરિ નાગડકા ગામમાં સુરાખાચર વગેરે ભક્તોને કહે છે, ભક્તો જેની બુદ્ધિ ધર્મમય હોય છે તેને પુણ્ય કરવાની ઈચ્છા થાય છે, અને જેની બુદ્ધિ અધર્મમય હોય છે તેને પાપ કરવાની ઈચ્છા થાય છે. શનિવારનો દિવસ તો સરખો છે, રજા બધા પાસે હોય, પણ અંતરમાં ધર્મ પડ્યો હોય ને એને એમ થાય ચાલો શનિવાર છે, મંદિરે જઈએ, સત્સંગ કરીએ, ભગવાનની બે વાતો સાંભળીએ. આજે આપણે બિરદાવીએ, આપણા મંદિરમાં ઘણા એવા ભક્તો આવે છે, પૂજ્ય ગુરુજીના અતિ સ્નેહી ડભોઈ ગામવાળા ભગવાનજી દાદાનો પરિવાર આપણા મંદિરમાં નિત્ય આવતો થયો, તાળીઓથી વધાવો પરિવાર. જયંતભાઈ અચાનક મંદિરે આવ્યા, દર્શન કર્યા, સંતોને મળ્યા, એમને ભાવ એટલો બધો થયો, હવે તો વીકમાં એકવાર નહીં, વીકમાં બે વાર, ચાર વાર, ચાર ચાર વાર આખો પરિવાર આવે, તાળીઓથી વધાવો. જો ઘણીવાર હું એટલા માટે આ પ્રશંસા નથી કરતો, ઘણીવાર સત્સંગમાં આપણા કરતાં મોડા એવા હોય ને એ ઘણીવાર આપણા કરતાં આગળ નીકળી જાય, આપણા એટલે તમારાથી નહીં, અમારાથી આગળ નીકળી જાય. આપણે એમ સમજીએ પેલો નાનો દીકરો જીત નાનો છે, એની મુમુક્ષુ તો આટલો નાનો છે, એટલી મોટી દેખાય છે ને, કદાચ એ મોટો થશે ને ત્યારે આપણા બધાને ઓવરટેક કરે એવો ભગત થવાનો એવું દેખાય છે અત્યારે. લો, આ સત્સંગમાં નાનો કે મોટો એનો કોઈ મેળ નથી, આ સત્સંગમાં ત્યાગી કે ગ્રહસ્થ એનો પણ મેળ નથી, જેની સમજણ ઊંચી એ આ સત્સંગમાં મોટેરો છે. ભગવાનજી દાદાના દીકરા યોગેશ ભગત આજ સભામાં બેઠા છે, દર શનિવારે જોબ ચાલુ હોય, હમણાં એમને સમાચાર મળ્યા, મંદિરે આવતા થયા, એક બે વખત સભા સાંભળી,
જોબમાં ગમે તેમ કરીને બાનું કાઢીને પણ શનિવારના સત્સંગનો લાભ લેવા આવે છે, તાળીઓથી વધાવે આવા પરિવાર. આનું કારણ શું? એક માણસને રજા છે, નવરો છે, મંદિરે આવે છે તો એ મંદિરથી બધાને ઢસડીને લઈ જાય છે. તમે જુઓ છો ને, મંદિરે આવેલા માણસોને ઢસડીને લઈ જાય છે મોન્ટુ પગ, જુઓ છો કે નહીં? અને એકને નથી આવવા દેતા, એ ઢસડીને બધાને છોડીને મંદિરે આવે છે. કારણ શું? મહારાજ કેટલી સરસ વાત કરે જો. હા, ધર્મનિષ્ઠ મતિ હોય જે હી, ધર્મનિષ્ઠ મતિ હોય, બધા ગાઓ, ધર્મનિષ્ઠ મતિ હોય જે હે, ધર્મનિષ્ઠ પુણ્યકરણ ઈચ્છા હોય તે, પુણ્યકરણ ઈચ્છા હોય તે, પુણ્યકરણ ઈચ્છા હોય તે, પુણ્યકરણ ઈચ્છા હોય તે. હવે તમને એમ થાય ધર્મ ને અધર્મ એ તો હવે કેમ ખબર પડે આપણા હૃદયમાં ધર્મ છે કે અધર્મ, એનો કોઈ એક્સરે થાય? કે તમે એ એક્સરે કરાવો તો તમને ખબર પડે કે તમારા હૃદયમાં ધર્મ છે કોઈ એવો એક્સરે? હા કે ના? તો કયો? એમઆરઆઈમાં આવે, કેટ સ્કેનમાં આવે, સીટી સ્કેનમાં આવે? તો ધર્મ કે અધર્મ ખબર કેમ પડે આપણામાં છે? મારે તપાસવું છે કે મારામાં ધર્મ છે કે ધર્મ નથી કે અધર્મ છે, કેમ ખબર પડે? બોલો, કોણ જવાબ આપશે? બિપિન દાદા બોલો, તાળીઓથી વધાવો. જો દાદાઓ બેઠા છે ને આપણી સભામાં, હા, મારા પ્રેમજી દાદા. દાદા કેવું છે કઈ તમારે? બહુ સરસ, તાળીઓથી વધાવો બધા દાદાઓ, સમૃદ્ધ, હા, કમાણી કરીને બેઠા છે. હવે હું તમને સિમ્પલ વાત કરું, જો સાંભળજો. પૈસા કમાવા શું જોઈએ? પૈસો જોઈએ કે નહીં? પૈસાથી પૈસા વધે, સાંભળ્યું છે ને તમે? 1000 રૂપિયા હોય, ઇન્વેસ્ટ કરે, 5000 કમાય, 5000 નાખે, 10000 કમાય, છે કે નહીં? પૈસાથી પૈસા મેળવે, આ જગતનું ગણિત છે. બસ એવી જ રીતે પૈસા તો સાધન છે, પૈસા તો માધ્યમ છે, એવી જ રીતે પુણ્ય તમે કરી લીધું એ ધર્મ બની ગયો. પુણ્ય તમે કરી લીધું એ શું બન્યું? કર્યો નથી ત્યાં સુધી નહીં, પણ તમે પુણ્ય કરી લીધું એટલે તમારા જીવનનો ધર્મ બન્યો, તમારા જીવનનો સંસ્કાર બની ગયો, તમારા બુદ્ધિમાં પાસ લાગી ગયો. તમે એકવાર મંદિરે આવ્યા, ભાવથી ભગવાનના દર્શન કર્યા, ઘરે જતા રહ્યા, એટલે તમે દર્શન કરીને ઘરે જતા રહ્યા, એ કર્મ પૂરું થઈ ગયું, એ પુણ્ય પૂરું થઈ ગયું, એ પુણ્ય પાકી ગયું, અને પાકીને શું બની ગયું? એ થોડું બોલો જોરથી, ધર્મ. એ ધર્મ શું કરશે? તમે ભાવથી ભગવાનના દર્શન કરીને ઘરે ગયા એટલે ફરીવાર તમારા હૃદયમાં કઈ ઈચ્છા જન્માવશે? બોલો થોડું, દર્શન કરો. સાચી વાત કે ખોટી વાત? પણ ભાવથી કર્યા હોય તો, હા, અને પાપ કર્યું હોય, થિયેટરમાં ગયા હોય, ફરવા ગયા હોય, ખોટું જોવા, ખોટું કરવા, ખોટું ખાવા ગયા હોય, એ કરી લીધું, એ કરીને પૂરું થઈ ગયું, એના હૃદયમાં શું બન્યું? એ અધર્મ. ફરીવાર એ અધર્મ દ્વારા કેવી ઈચ્છા થશે? બોલો, ખોટી ઈચ્છા થશે. સાંભળો, આ જ વાત મહારાજ સરસ કરે છે. જેની બુદ્ધિ ધર્મમય હોય તેને પુણ્ય કર્મ કરવાની ઈચ્છા થાય. ઘણા લોકો પ્રશ્ન પૂછે, સ્વામી એકાદશી કરવાની ઈચ્છા એટલી બધી થતી હોય પણ એકાદશી આવે ને ત્યાં તો મન હાવ ઢીલું પડી જાય. અમે એને કહીએ, તમે જોબ કરો છો 15 વર્ષથી, એમાં મન ઢીલું પડ્યું? ના સ્વામી, એમાં તો ન પડે. કેમ નથી પડતું? ડોલરનો મહિમા છે. અને એકાદશીમાં કેમ પડી જાય છે? બોલો, એકાદશીનો મહિમા નથી. ઘનશ્યામ દાદા સાથે હું બેઠો હતો, ઘનશ્યામ દાદાએ મને એમના અનુભવની વાત કરી. દાદા હમણાં ચાંદ્રાયણ કર્યું, 71 વર્ષની ઉંમરે દાદાએ ચાંદ્રાયણ કર્યું. ચાંદ્રાયણમાં એકાદશી આવી, એકાદશી દિવસે પાછો ઉપવાસ કર્યો. તાળીઓથી વધાવો, 71 વર્ષની ઉંમરે. એટલે મારે વાત થતી, અમે બે જણા બેઠા હતા. મેં કહ્યું, દાદા તમે આટલી ઉંમર છે, ચાંદ્રાયણ તો કરો જ છો, આટલું તપ કરો ને એકાદશીનો ઉપવાસ ન કરો તો ચાલે? ત્યારે દાદાએ કહ્યું કે સ્વામી, આમ તો મારાથી ઉપવાસ ક્યારેય થતો નહોતો, ક્યારેય. 5 વાર જમું ને
ને આમેય દાદાનું એવું જ કામ છે, જમવા દાદાને જોઈએ બરાબર. પાંચ વાર જમું ત્યારે માણ એકાદશી પૂરી થતી, પણ મંદિરમાં આવ્યો આ સંતો ભક્તો આટલું તપ કરતા મેં જોયું, મને એકવાર થયું મારે તપ કરવું છે. દાદાએ વાત કરી, મેં એકાદશીનો ઉપવાસ કર્યો, આખો ઉપવાસ પૂરો થઈ ગયો, મને ઉલટાની શાંતિ સંતોષ આનંદ સુખ અનુભવાયું. ત્યારે મેં સંકલ્પ કર્યો કે હવે દરેક એકાદશી મારે ઉપવાસ કરવો છે, મને જરાય તકલીફ નથી એટલે ઉપવાસ કરવા દો ને સ્વામી. તાળીઓથી વધાવો જો આ ધર્મનું આચરણ કર્યું એટલે બુદ્ધિ ધર્મમય થઈ, એનાથી ફરી શું થયું? બીજું ધર્મનું આચરણ, ત્રીજું ધર્મનું આચરણ, ચોથું ધર્મનું આચરણ. અને એક ખોટું આચરણ બીજું ખોટું કરાવે છે. ઘણા લોકોને ખોટું બોલવાની આદત હોય, તમે જોયું હશે બરાબર. એક વાર ખોટું બોલ્યું હોય પછી એને સાચું કરવા માટે કેટલી વાર બોલવું પડે? કેટલી વાર બોલવું પડે બોલો? તમે લગભગ બધાએ ટ્રાય પણ કર્યો હશે જીવનમાં, આ તો અનુભવની વાત છે ને કે નથી બોલો ખરા. એક મેનેજર, કોણ બોલ્યો? એક મેનેજર આમ સામેથી આવે અને એની જ કંપનીનો એક એમ્પ્લોય આ બાજુથી આવે. એમ્પ્લોય આવે, મેનેજર આમ રસ્તામાં લોબીમાં ભેગા થઈ ગયા એટલે એમ્પ્લોયે રિક્વેસ્ટ કરી કે સાહેબ પ્લીઝ મને આજે રજા વહેલી છુટ્ટી આપો, બહુ ઇમરજન્સી છે. શું છે? તે કે મારા ઘરેથી પ્રોબ્લેમ છે. એટલું બોલે ત્યાં તો મેનેજર કીધું, જો ભાઈ હું અત્યારે તારી ચેમ્બરમાં તને એક મેસેજ આપવા જ આવતો હતો. તે જોયું, હું મારી ચેમ્બરમાંથી નીકળ્યો તારી ચેમ્બરમાં એટલે આવતો હતો કે હમણાં જસ્ટ થોડી વાર પહેલાં તારા ઘરેથી ફોન આવ્યો, એ ફોન મેં લીધો અને એ ફોનમાં એમણે એવું કીધું કે હું ઓકે છું, એટલે ભાઈને કહેજો કે હું મોલ શોપિંગ કરવા જાઉં છું મોલમાં, એટલે ભાઈ ઘરે આવે તો ચાવી બાજુના ઘરમાંથી લઈ લે. તું રજા માગે છે, ઘરવાળા સિરિયસ છે, બીમાર છે, મને રજા આપો, આટલું બધું ખોટું બોલે? શરમ નથી આવતી? તારા ઘરેથી હમણાં ફોન આવ્યો, એ તો મોલમાં ગયા છે અને તું મારી પાસે રજા માગે છે? પેલો ખીજાવા જ લાગ્યો. ત્યારે પેલો સામેવાળો ખડખડાટ હસવા લાગ્યો. સાહેબ કે તને શરમ આવતી? હસે છે, ખોટું બોલીને પાછું હસે છે. પેલો કહે, સાહેબ મેં લગ્ન જ નથી કર્યા. આમાં હું ખોટું બોલું છું કે એ નિર્ણય આપણે પછી કરીએ. એક અસત્ય બીજા હજાર અસત્યને જન્મ આપે છે, એક પાપ કર્મ બીજા કરોડ પાપ કર્મને જન્મ આપે છે જો માણસ અટકે નહીં તો, અને એક સારું કર્મ બીજા હજાર સારા કર્મને જન્મ આપે છે. તમે આ શનિવારની સભામાં આવો છો, આ સત્સંગ સાંભળો છો, આ પિયુડા મહારાજના દર્શન કરો છો, આવા સાધુના દર્શન કરો છો, આ તો તમારે શનિવારના દિવસની કમાણી છે. કમાણી, હા, આ નાની વસ્તુ નથી, સમજો. તો કેટલી અદ્ભુત મહારાજની વાત જો. જેની બુદ્ધિ ધર્મમય હોય તે પુણ્ય કરવાની ઈચ્છા થાય, જેની બુદ્ધિ અધર્મમય હોય તેને પાપ કરવાની ઈચ્છા થાય. માણસ પોતાની બુદ્ધિમાં પુણ્ય કે પાપનો જેવો પાસ લગાવે છે તેવા તેના ફળ ઉદય થાય છે, તેવા પુણ્ય અથવા પાપ કરવાની ઈચ્છા થાય છે, તેવા કર્મ કરવાથી જ્યાં સુધી લક્ષ ચોરાશીમાં જીવ ફરે છે ત્યાં સુધી તેને પુણ્યના અને પાપના ફળ ભોગવવા પડે છે. તે ફળ ભોગવતા ભોગવતા અધવચ્ચે બીજું કોઈ બળવાન પુણ્ય કે પાપ થઈ જાય તો તેનું પણ સુખ કે દુઃખરૂપી ફળ જીવને ભોગવવું પડે છે. સંચિત, ક્રેમાણ અને પ્રારબ્ધ એ ત્રણ પ્રકારના કર્મ હોય છે, તેના અનંત ભેદ કહ્યા છે. જીવે પુણ્ય કે પાપ જેવા કર્મ કર્યા હોય તેને તેવું ફળ ભોગવવું પડે છે. કર્મોના ફળ પ્રદાતા પરમેશ્વર એક જ છે. અઠવાડિયા પહેલાની સાગરની કથામાં અદ્ભુત વાત આવી હતી, ભગવાન કેવળ ને કેવળ કર્મના ફળને આપે છે, કોઈને સુખય નથી આપતા, કોઈને દુઃખય નથી આપતા. કોઈ સારા કર્મ કર્યા છે એનું ફળ આપે છે, કોઈ ખરાબ કર્મ કર્યા છે એનું પણ ફળ આપે છે. તમને દુઃખ મળે તો માની લો કે જીવનમાં કંઈક એવા કર્મ કર્યા છે એનું ફળ ઠાકોરજી આપી રહ્યા છે. એટલે કોઈએ કહ્યું છે, જીવનમાં લખવા જેવું છે, જિંદગી હસાવે તો હંમેશા માનવું સારા કર્મનું ફળ મળી રહ્યું છે, અને જિંદગી રડાવે તો હંમેશા માનવું કે હવે સારા કર્મ કરવાનો સમય
આવી ગયો છે. ભગવાન બે વસ્તુ આપે છે, એક કર્મના ફળને આપે છે અને બીજું બુદ્ધિને આપનારા છે. બુદ્ધિદાતા છે ભગવાન. જેને મારવા ઈચ્છે એને ભગવાન લાકડીથી મારતા નથી, એને અવળી બુદ્ધિ આપે એટલે અવળા નિર્ણય કરે, અવળા નિર્ણય કરે એટલે દુઃખી થાય. ભગવાન જેને મારવા ઈચ્છે એને લાકડીથી નથી મારતા, અવળી બુદ્ધિ આપે છે. ભગવાન જેને તારવા ઈચ્છે એને ભગવાન મુઠ્ઠી ભરી સોના મોહર નથી આપતા, એને સારી બુદ્ધિ આપે છે, સારા કર્મ કરે છે, સારા વિચાર નિર્ણય કરે છે, પરિણામે સારું ફળ ભોગવે છે. ભગવાન બુદ્ધિના દાતા છે, ભગવાન કર્મ ફળના દાતા છે. પ્રત્યેક જીવમાં અંતર્યામીપણે રહ્યા છે. સર્વે જીવ સત્વ રજ અને તમ એ ત્રણ ગુણમય કહ્યા છે, તેને અનુસારે જીવ વર્તન કરે છે. મનુષ્ય જન્મમાં જીવને કોઈ સુજ્ઞ સંત મળે તો આ બધું જ્ઞાન થાય છે. કેવી સરસ મજાની વાત! કર્મના સિદ્ધાંત વિશે ખરેખર માણસે જાણવું જોઈએ. આખી દુનિયામાં એક વસ્તુ પુરવાર થઈ ચૂકી છે, ખેતરમાં જે દાણા નાખ્યા હોય તમે ઘઉંના દાણા નાખ્યા પછી બાજરાની આશા રાખી જ ન શકો. એમાં જિંદગી ખેતર જેવી છે, એમાં જેવા દાણા આપણે નાખ્યા હશે ને એવું જ કર્મ આપણને મળવાનું છે. તમારે માનની ઈચ્છા છે, બીજાને માન આપતા શીખો, તમને ચોક્કસ મળશે. તમારે પ્રેમની ઈચ્છા છે, બીજાને પ્રેમ આપતા શીખો, તમને ચોક્કસ મળશે. ગોવિંદભાઈ ધોળકિયા એનો વિડીયો છે મારી પાસે, એક સુરતના ખ્યાતનામ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ. ગુરુજીને એટલો બધો ગમ્યો, ગુરુજી મને મોકલાવેલો વિડીયો, સભામાં બતાવજો, ક્યારેક બતાવીશ. દુનિયાનું એક જ ગણિત છે, આપણી પાસે જે કંઈ છે એ આપણા જ કર્મનું ફળ છે. પણ આ સમજાતું નથી. ક્યારે સમજાય? સારા સંત મળે ત્યારે. સારા સંત કેવા હોય? ભગવાન શ્રીહરિ સાચા અને સારા સંતનું લક્ષણ કરે છે. નિજ જીય કો કરે હિત સો જાન ના સંત સુજાન, સંત કે ધર્મ હે જીતને તાકે હોય પહેચાન. નિજ જીવ કો કરે હિત સો જાન ના સંત સુજાન, સંત કે ધર્મ કે જીતને તાકે હોય પહેચાન. નિજ જીય કો કરે હિત સો જાન ના સંત સુજાન, સંત કે ધર્મ હે જેતને તાકે હોય પહેચાન. નિજ કો કરે હિત સો જાન ના સંત સુજાન, તાળી પાડીને સંત કે ધર્મ હે જેતને તાકે હોય પહેચાન. મુખ સે નગારી ઉચરે હરિ મૂર્તિ મેલી, મોક્ષ કી પૂછે બાત કો તામે અતિ પરવી. મુખસે નગારી ઉચરે હરિ મૂર્તિ મેલી, મોક્ષ કી પૂછે બાત કો તામે. તાળી પાડીને આટલા બધા ભક્તો બેઠા છે. ભગવાન શ્રી હરિ કહે છે આત્માનું હિત કરે ને સાચા સંત કહેવાય. એની નજર શરીર ઉપર ન હોય, આત્મા ઉપર હોય. એની નજર લોકોના ખિસ્સા ઉપર ન હોય, લોકોના હૃદય ઉપર હોય. આ સાચા સાધુની ઓળખાણ જુઓ. નિજ જીન કો કરે હિત સો જાન ના સંત સુજાન, સંત કે ધર્મ હે જીતને તાકે હોય પહેચાન. નિજ જીન કો કરે હિત સો જાન ના સંત સુજાન, સંત કે ધર્મ હે જીતને. સાધુના ધર્મ હોય બધા પાળતા હોય. મુખથી ક્યારે ગાળ અપશબ્દ બોલે નહીં, અખંડ ભગવાનની મૂર્તિનું ચિંતન કરે. મોક્ષની વાત કોઈ પૂછે તો એમાં એ સાધુ અતિ પ્રવીણ હોય. પોતાની પાસે બેસે, એને ભગવાનની વાત કરે, કલ્યાણની વાત કરે, આત્માની વાત કરે, એવા સાધુ એ સાચા સંત છે. એવા સાધુ મળે ને ત્યારે કર્મ અને અકર્મનો વિવેક જીવને સમજાય છે. કર્મનો વિવેક સમજાય ત્યાર પછી સત્કર્મ કરવાની ઇચ્છા જાગે, અને સત્કર્મ કરે ત્યાર પછી એના હૃદયમાં આકાશમાં જેમ વાદળા બંધાય
એમ ધર્મ બંધાતો જાય, અને જેમ જેમ ધર્મ બંધાતો જાય એમ માણસનું જીવન પુણ્યમય, સત્કર્મમય, ભક્તિમય, ધર્મમય બનતું જાય. નાગડકા ગામમાં કેવી સુંદર મહારાજ વાત કરે છે. નિજ જીય કો કરે હેત સો જાન ના સંત સુજાન, સંત કે ધર્મ હે જેતને તાકે હોય પહેચાન. નિજ જીય કો કરે હેત સો જાન ના સંત સુજાન, સંત કે ધર્મ હે જેતને તાકે હોય પહેચાન. એક વાત મહારાજ સરસ કરે છે, અપ શબ્દ બોલે નહીં, મૂર્તિમાં અખંડ લીન રહે, મોક્ષની વાત કોઈ પૂછે તો એને સારી રીતે સમજાવે. આવા સાધુ સાંભળજો, આવા મોક્ષભાગી સાધુ કેવળ મુમુક્ષુ હોય એને મળે છે. કોને મળે છે? સાચો મુમુક્ષુ હોય ને એ જ આવા સાધુને ઓળખી શકે. તમે આજે આ મંદિરમાં આવ્યા છો ને, મહારાજે તમને સર્ટિફિકેટ આપી દીધું, તમે પણ કોઈ સાચા મુમુક્ષુ છો, ત્યારે આ મંદિર સુધી પહોંચ્યા છો. હા, આવા સાધુ પૃથ્વી ઉપર વિચરતા જ હોય, પૃથ્વી ક્યારે વાંજણી નથી હોતી, પરંતુ કુબુદ્ધિ માણસ એવા સાધુને ઓળખી શકતા નથી, એનાથી દૂર રહે છે. એટલે તો કુબુદ્ધિ એનો ક્યારે મોક્ષ થતો નથી. પાપીનો તો લાંબા સમય સુધી ઘણું પુણ્ય કર્મ કરતો રહે તો મોક્ષ થાય, પાપી સાંભળજો, પાપી તો ઘણા લાંબા સમય સુધી પુણ્ય કર્મ કરતો રહે તો મોક્ષ થાય છે, પણ કુબુદ્ધિનો તો મોક્ષ થતો જ નથી. પાપીનો ક્યારેક મોક્ષ થાય, કુબુદ્ધિ વાળાનો નહીં. કુબુદ્ધિ જીવ તો જ્યાં ઉગી શકે નહીં એવી જમીન હોય ત્યાં વાવે છે. કેમ ઉગવાનું? કારણ કે ત્યાં ઉગવાનું જ નથી એવી ભૂમિ ઉપર વાવે છે. ભગવાન શ્રીહરિએ પુણ્ય અને પાપનો વિવેક નાગડકા ગામમાં સુરા ખાચરને બતાવ્યો, અને એ વિવેક કોને જાગે? સાધુનો સમાગમ કરે છે એને જાગે છે. અદ્ભુત વાત ભગવાન શ્રીહરિએ કરી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ષષ્ઠ પૂરમાં શ્રીહરિએ નાગડકામાં પુણ્ય અને પાપ અંગેની વાત કહી, એ નામે સાતમો તરંગ સમાપ્ત થયો. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી તાળી પાડીને, સ્વામી નારાયણ, 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 તાળી પાડે સ્વામી નારાયણ, 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 સ્વામી 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 નારાયણ. બોલો ઘનશ્યામ મહારાજ ની જય, શ્રી હરે કૃષ્ણ મહારાજ ની જય. વાલા ભક્તો, ખૂબ ખૂબ તાળીઓથી આપણે હરિચરિત્રનો સાગરની આ કથાને વધાવીએ. મહારાજે નાગડકા ગામની અંદર બહુ મોટો વિવેક, કેવી રીતે સાધુનો સમાગમ કરવો, સંતના કેવા લક્ષણ હોય એ આદિક વાતો, અને સાચા મુમુક્ષુને ભગવાન